ઓમ નમઃ નમસ્કાર મિત્રો, શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસની સેવા પૂજા અર્ચના સત્સંગ કીર્તન ભક્તિ આપ સૌ પણ કરતા હશો, સાથે સાથે સંસારમાં તો આગ લાગેલી જ છે અને એ આગને વધારે પ્રજ્વલિત કરે એવી બનાસ ડેરીની સાધારણ સભા જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ થઈ ગઈ. આ સાધારણ સભા બનાસકાંઠાના રાજકારણ માટે અનેક પ્રકારના ઈશારાઓ કરનારી સાધારણ સભા છે. પ્રદેશ ભાજપ આ સાધારણ સભાને કેવી રીતે જોશે, કેટલી જાગૃતતા દાખવશે તે તો તેને ખબર, પણ આ સાધારણ સભા તોફાની બનશે તેવી ખબર બનાસ ડેરીના ચેરમેન, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, બે વદ્દા બોલવા પડે કારણ કે સાહેબને બે વદ્દા છે, તો સાહેબને ખબર હતી કે આ સાધારણ સભા તોફાની બનશે. એટલે સાહેબે પહેલેથી પાસ સિસ્ટમ કરી, પહેલીવાર આ સાધારણ સભામાં પાસ દ્વારા એડમિશનો એન્ટ્રીઓ મળી. અત્યાર સુધી સાધારણ સભામાં જનરલ પશુપાલકો અને ખેડૂતો આવી શકતા હતા, જેના ઉપર આ વખતે પ્રતિબંધ લાગ્યો. પ્રતિબંધ તો લાગ્યો પણ એમને એમ પણ ખબર હતી કે સાધારણ સભામાં આ પ્રતિબંધ લગાડવાથી સંખ્યા કદાચ ઓછી દેખાય તો, એટલે એમણે હોશિયારીપૂર્વક એક સરસ કામ કર્યું કે લોકસભાની તાજેતરમાં ગયેલી ચૂંટણીમાં એમની સાથે એમના ખોળામાં કોંગ્રેસના જે લોકો રમતા હતા, લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ખેમામાંથી વિગતો પૂરી પાડી અને ભાજપને એટલે કે સાહેબને જાગૃત કરતા હતા યોજના બનાવવામાં, એવા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ પુરિયા, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી વિરજીભાઈ જુડાલ, કોંગ્રેસ અગ્રણી લક્ષ્મીબેન કરેણ આ શંકરભાઈની સાધારણ સભામાં ગયા. હું શંકરભાઈની સાધારણ સભા એટલા માટે કહું કે બનાસ ડેરી એ ભાજપ પ્રેરિત છે. મિત્રો, બનાસ ડેરીમાં ભાજપના આગેવાનો આવી શકે, એમના સન્માન થાય, એમને બોલાવવામાં આવે, જેમ કે અમિતભાઈ શાહ આવે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આવે, સી આર પાટીલ આવે કે બીજા કોઈ આવે, શું શક્તિસિંહ આવી શકે? શું રાહુલ ગાંધીને બોલાવે? ના. તો બનાસ ડેરી એ એટલે કે ગુજરાતનું સહકારી માળખું હવે પક્ષા પક્ષીથી પર નથી, એ હવે સંપૂર્ણપણે રાજકીય બન્યું છે. ત્યારે ભાજપ પ્રેરિત બનાસ ડેરીમાં આ કોંગ્રેસના આગેવાનો જઈને શું કરતા હશે અને શા માટે સાધારણ સભામાં બેઠા, પણ આ કોંગ્રેસના આગેવાનો ભાજપના શંકરભાઈ સાથે અંગત રીતે જોડાયેલા છે એટલે સાહેબને સારું દેખાડવા ગયા. ત્યારે બીજી તરફ ભાજપ ઉભા ફાળિયામાં ચાલી રહ્યું છે કમ્પ્લેટલી. કેવા ઉભા ફાળિયામાં ચાલે છે? સાધારણ સભાથી 2 કિલોમીટર દૂર બેઠેલા દિયોદરના ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણ આ સાધારણ સભામાં ન ગયા. કેસાજી તો ખેડૂત પણ છે, પશુપાલક પણ છે, છતાંય ન ગયા. પાલનપુરના ભાજપના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ન ગયા. ભાજપ સમર્થક ધાનેરાના ધારાસભ્ય ખેડૂત પશુપાલક માવજીભાઈ દેસાઈ પણ ન ગયા. બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરસીભાઈ પટોળ ન ગયા. પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ પટોળ પણ ન ગયા. પૂર્વ મંત્રી રાજ્ય સરકારના હરજીવનભાઈ પટેલ અને કાંતિભાઈ કચોરિયા ન ગયા. અરે આ તો બધા પૂર્વ છે, પણ વર્તમાન રાજ્યસભાના સભ્ય બાબુભાઈ દેસાઈ પણ ન ગયા. બનાસકાંઠાના જ વતની છે, બનાસકાંઠામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અત્યારે પણ રાજ્યસભાનું
સભ્ય પદ બનાસકાંઠાના પ્રતિનિધિ તરીકે શોભાવી રહ્યા છે. જો રાજકારણથી પર હતું, ખેડૂતોની સભા હતી, તો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જે ગાયો માટે સમગ્ર દેશમાં ગરજી રહ્યા છે, સંસદમાં પણ ગર્જના કરી છે, એ જ્ઞાનીબેન પણ ન હતા. બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર એવા કેપી માહીવાળા એ પણ ન હતા. ત્રણ ત્રણ વખત જેને ફોન કરવામાં આવ્યા છે એવા ભાજપના અગ્રણી ગજેન્દ્ર સક્સેના ન હતા. વાવ વિધાનસભા જે અગત્યની છે એના પ્રભારી ભરતભાઈ આર્ય ન હતા. દોસ્તો, આ ન હતા એની યાદી એટલી લાંબી છે કે એ યાદીની સાથે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.